હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે લઈને આવી છે ભરતીને લગતા જે આપણે આજે વિડીયો બનાવ્યો છે એ તમે સંપૂર્ણ જોજો. આમાં આપણે જે છે ભરતી વિશે વાત કરવાના છીએ, એટલા માટે જે હાલમાં જે ભરતી જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની છે એના વિશે આજે આપણે વાત કરવાની છીએ. એનું વોક ઇન ઇન્ટરવ્યૂ જે છે દ્વારા ભરતી કરવાની છે, એટલા માટે આપણે આ વિડીયો બનાવેલ છે. આ વિડીયો સંપૂર્ણ જોજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં તમને એક વાત કહી દઉં કે હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું હતું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે એટલા માટે. અને આપણે ટેલિગ્રામની ચેનલ પણ બનાવેલી છે, ત્યાં પણ થઈને તમે જોઈન થઈ શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. રાજકોટ મહાનગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યૂ. રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ જગ્યા જીપીએમસી એક્ટ 1949ની કલમ 53 હેઠળ જે છે 6 માસ માટે તદ્દન હંગામી ધોરણે રાજકોટ શહેરના વિસ્તારોમાં અસ્થાયી દબાણો દૂર કરવાની અને તેને સંલગ્ન કામગીરીના ઓવરઓલ સુપરવિઝન માટે જગ્યા ભરવા વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 5/8/2020 બુધવારના રોજ સમય 9 કલાકે જે છે સ્થળ ડૉક્ટર આંબેડકર ભવન ટેબર રોડ સેન્ટ્રલ ઝોન કચેરી પ્રથમ માળ મીટિંગ હોલ ખાતે રાખવામાં આવેલ છે, જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવા જાણ કરવામાં આવે છે. તો કે જગ્યાનું નામ છે એક્યુમેન્ટ ઓફિસર પુરુષ બિન અનામત સંખ્યા 1 અને જીપીએમસી એક્ટ 1949ની કલમ 53 હેઠળ જે છે 6 માસ માટે તદ્દન હંગામી માસિક ફિક્સ પગાર 49,700, લાયકાત આર્મીમાં કેપ્ટન, વયમર્યાદા 52 વર્ષથી વધુ નહીં, અને ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધિત દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. ઉમેદવારે અરજી ફોર્મ જે છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટમાંથી મળી જશે. www.rmc.government.in પરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી સાથે લાવવાનું રહેશે. ભરતી અંગે આખરી નિર્ણય સત્તા કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે. શાહી ઉદિત અગ્રવાલ, કમિશનર રાજકોટ પોલીસ, રાજકોટ મહાનગરપાલિકા. તો આ હતા આજના જે ભરતીના ન્યૂઝ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને આવા જ વિડીયો જો તમે માંગતા હોય ભરતી રિલેટેડના તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.